હેડિંગ મારો, દરેક જણ હેડિંગ મારો. શ્રી મહિમન સ્તોત્રનું રસદર્શન કરો. જનરલ ક્વેશ્ચન તરીકે પૂછાય. હોને સમજી લઈએ આપણે. સ્તોત્ર આખું આપણું પૂરું થવા આવ્યું, થોડુંક ભાષાંતર બાકી. શ્રી મહિમન સ્તોત્રની શરૂઆત પુષ્પદંતે વિનમ્ર ભાવે પોતાનું આત્મનિવેદન સાથે રજૂ કરી છે, એટલે એને શું કહી શકાય? ભક્તિનું ગીત. આપણે કોઈ પણ ઈષ્ટદેવ પાસે ઊભા રહીએ અને પ્રાર્થના કરીએ તો આપણી ભક્તિ એની અંદર આવે છે. અહીંયા એને ગાઈ શકાય એવું આપ્યું છે, સ્તોત્ર કાવ્ય આપ્યું છે. એટલે જે ભક્તિની શરૂઆત છે છે કે ભક્તિભાવ હોવો જોઈએ, શ્રદ્ધા હોવી જોઈએ, વિનમ્ર ભાવ હોવો જોઈએ, આત્મનિવેદન હોવું જોઈએ, એ શરૂઆતમાં જ છે. ત્યાર પછી ભક્તિ કાવ્ય છે, સ્તોત્ર કાવ્ય છે. એટલે સ્તોત્ર કાવ્ય સ્તુતિ હંમેશા ગાઈ શકાય એવી હોય, ગાઈ શકાય એવી. અહીંયા મોટા ભાગના છંદ શિખરણી છંદમાં આ કાવ્ય છે. શિખરણી છંદ છે એ પણ ગેયનીય છે. કાલ તમે શ્લોક ગાન કર્યું તો તમે પોતે પણ થોડું થોડું ગાઈ શકતા હતા. જ્યારે તમે ગાઓ છો સવારમાં, આપણે પ્રાર્થના ગાઈએ છીએ એમાં પણ સાહેબ જે વાતાવરણ ઊભું કરે છે, પ્રાર્થનાનું ઊભું કરે છે, એટલે એની અંદર જ્યારે ગવાય છે ત્યારે એની અંદર થોડો થોડો લય પણ ઉમેરાતો જાય છે, સંગીત પણ ઉમેરાતું જાય છે. એટલે શિખરણી છંદ છે, આવડે કે ના આવડે પણ આપણે ગાઈએ છીએ એટલે આપણને એક પ્રકારનો આનંદ મળે છે. રસ, જે પણ દેવ દેવીની સ્તુતિ છે એ ગવાય છે એટલે મનમાં રસભાવ ઊભો થાય છે, અને એ રસભાવ છે એ આપણો લાગણીમાં પરિણમે છે, અને ત્યાં ઈશ્વર જીવ અને શિવનું એકાત્મ ભાવ રજૂ થાય છે. મંદિરમાં જઈને પગે લાગીએ તો આપણે ઈશ્વર સાથે એકાત્મ ભાવ સાથે જોડાઈએ છીએ. શૈલી તો આપણે હમણાં જ સમજ્યા કે વૈદર્ભી શૈલીનો પ્રયોગ કર્યો છે. પ્રાસાદિકતા અને માધુર્યતા દરેક શ્લોકમાં જોઈ શકાય છે, અને એ માધુર્યતાના લીધે જ આપણને જે તે ઈષ્ટદેવ, માત્ર શિવને જ સમજવા એમ નહીં પણ જે તે ઈષ્ટદેવ ની પ્રાર્થના છે, આપણે આપણા ઈષ્ટને પણ મૂકી શકીએ તો એ પ્રાર્થના છે એ શિવ કે જે તે ઈષ્ટદેવ સુધી પહોંચતી જોઈ શકાય છે. અને જીવ અને શિવ, છેલ્લે જીવ આવ્યો, શિવમાંથી જ જીવ ઊભો થયો છે, અને જીવનું અંત પણ શિવમાં જ છે. એ વસ્તુને સરળતાથી પુષ્પદંતે સમજાવી છે, અને અંતે સ્તોત્રપાઠનું ફળ પણ આપ્યું છે કે જે કરે છે એને એ ફળ પણ મળે છે. જેમ કહેવાનો અર્થ એ છે કે પેલો વાલિયો લૂંટારો હતો, રામ 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 બોલતા બોલતા મરા 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 થામડી પણ હતો, તો રામ, જેને મરા સાંભળવું એ મરા સાંભળે, જેને રામ સાંભળવું એ રામ, પણ એના મનમાં શું હતું? તો રામ હતું. એટલે એ કહેવાનો અર્થ એ છે કે તમે એકાત્મ ભાવથી શિવ સાથે જોડાવ છો. ખ્યાલ આવી ગયો? સમજ પડી ગઈ? આ રસ દર્શન હોને.